एक पॉइंट है द्रव्य ना भौतिक स्वभाव। द्रव्य कणों नु बनेलु छे, बराबर छे। तो द्रव्य ए नाना नाना कणों नु बनेलु छे, बराबर। धारो के आपणे कोई पण वस्तु लईए तो एनी अंदर नाना नाना कणों होय छे। धारो के लाकडू छे, ते अंदर नाना नाना कणों नु बनेलु छे, बराबर। आखुं एक भाग नथी, एनी अंदर नाना नाना कणों आवेला छे, बराबर। તેના માટેની પ્રવૃત્તિ આપી છે અને વૈજ્ઞાનિકો કેવી રીતે સાબિત કર્યું કે કણોનું બનેલું છે। ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહોએ દ્રવ્ય વિશે બે વિચારધારાઓ રજૂ કરેલી છે। એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે, બરાબર છે। તો જમીન છે, જમીન શું છે? જમીન રેતીના કણોની બને છે, નાના નાના કણોની, બરાબર છે। તેવી રીતે બે સમૂહ હતા, એક સમૂહ માનતો હતો કે દ્રવ્ય લાકડાની જેમ સતત છે, આ લાકડું છે એક જ ભાગ છે, અને બીજો એવું માનતો હતો દ્રવ્ય રેતીના કણોની જેમ નાના નાના કણોનો બનેલો છે। હવે આપણે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવની બાબતનો નિર્ણય કરીશું કે તે સતત કે કણોનો બનેલો છે, બરાબર। તે પ્રવૃત્તિ આપી છે, આ પ્રવૃત્તિમાં શું કર્યું છે? પાણી લીધું બીકરમાં, એની અંદર મીઠું ઉમેર્યું, પછી હલાયું તો મીઠું છે આખું ઓગરી ગયું અને મીઠું દેખાતું પણ નથી, જેટલા કણ હતા એના કરતાં પણ ઝીણું ઝીણું આખું કમ્પ્લીટલી ઓગરી ગયું, બરાબર છે। એટલે આનાથી એવું સાબિત થાય છે કે જે મીઠું છે એ ખૂબ જ નાના કણોનું બનેલું છે, કે જે પાણીની વચ્ચે ગોઠવાઈ ગયા બધા કણો, બરાબર છે। તો આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે આપણે દ્રવ્ય એ કણનું બનેલું છે તે વિચારની જરૂર પડશે। તો આવું ક્યારે થયું, મીઠું ઓગર્યું કેમ? કારણ કે એની કણોનું બનેલું છે એટલે, બરાબર છે। જો સતત હોત તો એ ઓગરત નહીં, નાનું ટુકડા થાત નહીં। ચમચીમાં શું છે, મીઠું કે ખાંડ, કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે, તો મીઠું પણ ઓગળી શકે, ખાંડ પણ ઓગળી જાય છે પાણીમાં, જે આકૃતિ 1.1માં દર્શાવેલ છે। તો આ આકૃતિ જો 10 લાખ ગણા આવર્ધિત કરેલ પાણીના કણ, તો પાણી છે તો પાણીમાં પણ ખૂબ જ કણો છે, બહુ જ મોટી સંખ્યામાં, એની અંદર મીઠું ઉમેર્યું, બરાબર, અને પછી હલાયું તો મીઠાના કણો છે એના કરતાં પણ નાના કણોમાં થઈ અને ઓગરી ગયા, તો પાણીના વચ્ચે ગોઠવાઈ ગયા, બરાબર છે। એટલે કે દ્રવ્ય છે કણોનું બનેલું છે। આકૃતિ 1.1, જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાડીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાઈ જાય છે, તો આ પાણીના કણો છે બધા, પછી આ જે લાલ કલર છે મીઠાના કણો છે, તો પાણીના કણોની વચ્ચે મીઠાના કણો ગોઠવાઈ જાય છે, સમાઈ જાય છે, બરાબર। એટલે કે દ્રવ્ય કણોનું બનેલું છે। હવે છે 1.1.2, દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે, સૂક્ષ્મ એટલે કે કેટલા નાના હોય છે, ઝીણા હોય છે, તેની એક પ્રવૃત્તિ આપેલી છે। તો પોટેશિયમ પરમેંગેનેટ લઈ એને પાણીમાં ઓગાર્યું, પછી એ પાણીમાં ઓગારેલા પાણીમાંથી થોડું પાણી લઈ અને બીજા પાણીમાં નાખ્યું, અને બરાબર બતાવ્યું કઈ રીતે છે, બરાબર। તો પહેલા 100 ml પાણી લીધું, એમાં પોટેશિયમ પરમેંગેનેટ ઓગાર્યું, 100 ml ઓગાર્યું, પછી આ 100 ml થોડું 10 ml પાણી લઈને બીજા 100 ml પાણીમાં નાખ્યું, પછી એમાંથી 10 ml લઈ બીજામાં નાખ્યું, પછી એમાંથી લઈ બીજામાં નાખ્યું, તો શું થાય છે, જે કલર છે એ ઝાંખો પડતો જાય છે, બરાબર છે। પોટેશિયમ પરમેંગેનેટનો જે કલર છે, જે લાલ જેવો કલર છે, બરાબર છે, એ થોડો ઝાંખો પડતો જશે પણ બંધ નથી થતો, ઝીરો નથી થતો, એટલે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે। આકૃતિ 1.2, દ્રવ્યના કણો કેટલા નાના એટલે કે સૂક્ષ્મ છે તેનું અનુમાન કરો। તો આપણે અહીંયા શું કરીએ છીએ, દ્રાવણને મંદ કરી રહ્યા છે, બરાબર છે। દરેક મંદન વખતે દ્રાવણનો રંગ આછો થતો જાય છે, છતાં તે દ્રાવણ રંગીન દેખાય છે, એટલે અહીંયા જેટલું કલર હતો એના પછી ઝાંખો થયો, પછી વધારે ઝાંખો વધારે ઝાંખો, પણ દ્રાવણનો કલર જતો નથી, એટલે કે દ્રવ્યના કણો ખૂબ જ સૂક્ષ્મ છે। આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના થોડા જ કણો પાણીના મોટા કદના જથ્થાને રંગીન બનાવે છે, બરાબર। તો ખૂબ ઓછું પોટેશિયમ પરમેંગેનેટ લીધું હતું, બરાબર છે, તેના ખૂબ ઓછા કણો પણ દ્રાવણને રંગીન કરે છે, એટલે કે દ્રવ્યો ખૂબ જ સૂક્ષ્મ છે। આમ આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ છીએ કે
પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના એક કણમાં ઘણા નાના કણો રહેલા છે. આપણે ધારો કે મીઠાનો એક કણ લઈએ તો એની અંદર બીજા ખૂબ જ નાના કણો છે, એટલે જે એના કરતાં પણ નાના કણોમાં ઓગરે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થયા કરે છે. બરાબર છે. તો પોટેશિયમ પરમેંગેનેટને બદલે ડેટોલનું 2 ml દ્રાવણ લઈ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય. ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડ વાગ્યું હોય તેના પર વપરાય છે. બરાબર. તો એ રીતે સેમ આ રીતે ડેટોલ નાખવાનું 100 ml, પછી એમાંથી 10 ml લઈ બીજામાં નાખવાનું 100 ml પાણીમાં. તે દ્રાવણને વારંવાર મંદ કરવા છતાં ડેટોલની વાસ આવ્યા કરે છે. તો ડેટોલની વાસ છેલ્લા દ્રાવણમાંથી પણ આવશે અને એમાં કલર પણ દેખાશે. આનો મતલબ શું થયો કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે અને આટલા સૂક્ષ્મ કણો આપણી કલ્પના બહારના, એટલે ખૂબ જ નાના છે કણો.